વિદ્યાર્થી મિત્રો નવા સ્ત્રોતો અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન મેલમ્બી આપનું સ્વાગત કરું છું. ધોરણ પહેલું અને વિષય હિન્દી. આજે આપણે શીખીશું કઈ વાળો કક્કો. ક થી ક સુધીનો કક્કો આપણે શીખી ગયા. આજે શીખીશું કઈ વાળો કક્કો. તો ચાલો કક્કો લખવાની શરૂઆત કરીએ. આપણે બારે કક્કા શું કામ શીખીએ છીએ, જેથી કરીને હિન્દી કક્કો આપણને બધા અક્ષરો લખતા અને મોઢે આવડી જાય. એટલે બારે બારે પક્કા આપણે શીખીએ છીએ. તો ચાલો પહેલો ઉપરની લાઈન હટાવીશું. માથે પહેલા માત્રા કરીશું, પછી ક ને બે માત્રા કઈ, પછી ખ કરીશું હિન્દીનો માથે બે માત્રા ખઈ, ગ કરીશું માથે બે માત્રા ગઈ, ઘ ઘરનો ખ કરીશું માથે બે માત્રા ગઈ. માથે માત્રા કરવાનું નહીં ભૂલીએ અને લીટો મારવાનો નહીં ભૂલીએ, જેથી કરીને આપણે હિન્દી લખેલું છે એવું હોય છે, ગુજરાતી લખવાનું નથી. હવે આવી જ રીતે આપણે આખો કક્કો પૂરો કરીશું. હિન્દીનો જ પછી છ છઈ ઉપરની લીટીને ડાળીને લખું છું, એટલે ઉપર જે ભરેલું છે એ તમને લીટી દેખાતી નથી. છ પછી આવી રીતના કરું છું, જો આ લીટી છે એવી જ રીતના આવી રીતના ઝ કરવાનો અને માથે બે માત્રા કરવાનો, પછી આ કર્યો ટ માથે બે માત્રા. આ લીટી છે કરતું જ રહેવાનું છે. ખ બે માત્રા ઠઈ, ડને બે માત્રા ડઈ, ઢને બે માત્રા, પછી ણ એને બે માત્રા, ત કરો માથે બે માત્રા કરો, ખ કરો માથે બે માત્રા કરો, દ કરો માથે બે માત્રા કરો, રજાના ધમમાં મીંડો વાળીશું, ન કરો માથે બે, માથે લીટો કરવાનું ભૂલશો નહીં. ક બને બે માત્રા ફઈ, બને બે માત્રા ભઈ, ભમાં મીંડું વાળીશું, બને બે માત્રા ભઈ, બને બે માત્રા કરો, યને બે માત્રા કરો. હવેનું જે કક્કો છે ગુજરાતી કક્કા જેવો જ આવે છે, અમુક અક્ષરોમાં જ ફેર પડે છે. જો લ છે એ આવો કરવાનો છે, લને બે માત્રા લઈ. હવે તો આખું ગુજરાતી જેવો જ છે, બને બે માત્રા વઈ, સને બે માત્રા સઈ. પેલા મીંડા વાળો સ કહેવાય, પછી આ ફાડીઓ સ કહેવાય, આ સસલાનો સ કહેવાય, સને બે માત્રા સઈ, હને બે માત્રા હઈ. ક્ષત્રિયનો સ કરો માથે બે માત્રા કરો, ન કરો માથે બે માત્રા કરો, અને ત્રિશુલનો કરો અને બે માત્રા કરો. તો આ થઈ ગયો કક્કો ક થી ત્ર સુધીનો. કક્કો આવી જ રીતના સુંદર અક્ષરે લખો, તમારી નોટબુકમાં પહેલા રફ નોટમાં લખો, પછી એક પાકી બુક બનાવો જેમાં તમે સુંદર અક્ષરે લખી શકો. ઈ બુક તમે બતાવો તમારા મેડમને તો કહેશે ખૂબ જ સરસ, તો આપણે સારા એવા અક્ષરોથી બુક બનાવી અને લખીએ. આજના હોમવર્કમાં તમારે આ કક્કો લખવાનો રહેશે. થેન્ક યુ.